કેટલાક પપેટ એવા હોય છે કે જે લાકડીની મદદથી ચલાવી શકાય છે. જુઓ જુઓ, આ પપેટ છે એને આપણે સ્ટિક પપેટ કહેવામાં આવે છે. એનું સંચાલન છે એ લાકડીને પકડીને પડદાની પાછળ કે પડદાની આગળના ભાગમાં રહીને પણ એનો ઉપયોગ કરી શકાય છે. અરે, મને તો બહુ ઊંઘ આવે છે, હવે તો હું ઝાડ નીચે જઈને સૂઈ જઈશ. ઝાડ આવી ગયું, હવે હું સૂઈ જઈશ. આજે તો મને બહુ ભૂખ લાગી છે, હવે હું ઝાડકને ઘાસ ખાવા જાઉં છું. અરે ભાગો ભાગો, અહીંયા તો વાઘ છૂતો છે. પપેટનો ઉપયોગ જ એ શિક્ષણને રસપ્રદ બનાવે છે. બાળકો મસ્કુલ થઈને પોતાની અભિવ્યક્તિ છે એ સરસ રીતે કરે છે. અરે આજે તો મને બહુ ભૂખ લાગી છે, આજે તો મને જંગલમાં હું જાઉં છું, મને શું મળે છે હું ખાઈ જઈશ. અરે વાંદરાભાઈ, આજે તો હું તમને ખાઈશ. પણ મેં આજે સવારથી કાંઈ નથી ખાધું, મને પણ ભૂખ લાગી છે. હાલો આપણે બે જણા જઈને ગોતીએ કે આપણે શું ખાવા મળે. તો ચાલો. અરે સસલા બેન, આજે તો હું તમને ખાઈ જઈશ. પણ હું તો માંસ નથી ખાતો, મને તો ગાયનું દૂધ પીવું છે. તો તમે ગાયનું દૂધ પીજો, હું તો સસલાને જ ખાઈશ. ઘણી વખત અઘરા લાગતા મુદ્દાઓ જે છે એને સ્ટિક પપેટની મદદથી સરળ કરી શકાય છે. પપેટ છે એ કેટલાય કૌશલ્યોનો વિકાસ કરે છે. પપેટ બનાવવા એક કળા છે, એનો પણ એક કૌશલ્ય તરીકે વિકાસ કરે છે. અને બનાવ્યા પછી તેનું સંચાલન જે કરવાનું છે, આ સંચાલન જે છે એ સંચાલન જ એની અભિવ્યક્તિને વાચા આપે છે. તો અભિવ્યક્તિનું કૌશલ્ય જે છે એ આ પપેટના માધ્યમથી કરી શકીએ છીએ. અને હા, પપેટ છે એ શિક્ષણને રસપ્રદ બનાવે છે, બાળકોને પોતાની તરફ આકર્ષી અને શિક્ષણ પ્રત્યે ધ્યાન મગ્ન કરાવે છે. મેં સવારથી કાંઈ નથી ખાધું, હું ઘાસ ખાવા જાઉં છું, પછી જ દૂધ દઈશ. હા, મને પણ બહુ ભૂખ લાગી છે, ચાલો હું પણ ઘાસ ખાવા જાઉં. અને હું સિંહભાઈ, હવે હું કેરી ખાયમ, પછી તમને પાછો મળીશ. અરે યાર, આજે તો હું બહુ જ ભૂખ્યો રહી ગયો, મને કાંઈ ન પણ મળ્યું અને બધા હાલી ગયા, હવે હું શું ખાઈશ. બાળકોને આવા પ્રકારના પપેટ દ્વારા સારું શિક્ષણ પણ આપી શકાય છે. તો ચાલો આજે આપણે સ્ટિક પપેટ કઈ રીતે બનાવી શકાય તે વિશે સમજ મેળવીશું. ચાલો નિહાળીએ સ્ટિક પપેટ. જોયું ને વિદ્યાર્થી મિત્રો, કેવી સુંદર વાર્તા હતી. આ વાર્તામાં સિંહ, ગાય, વાંદરો અને સસલું હતું. આ વાર્તા તમને ગમી? આને સ્ટિક પપેટ્સ કહેવાય છે. આ સ્ટિક પપેટ્સ તમને બનાવવું છે? ચાલો હવે તમે પણ મારા ભેગા સ્ટિક પપેટ બનાવો. તમે બધું વસ્તુ તૈયાર કરી અને મારા ભેગા સ્ટિક પપેટ બનાવો. ચાલો સ્ટિક પપેટ બનાવવા માટે આપણને કાતર, કાર્ડશીટ, ગુંદર, કલર અને આઈસ્ક્રીમ સ્ટિકની જરૂર પડશે.